નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ છ વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથીમાં પાઠ છ સપ્ત વાસરા તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને બેલ આઇકોન પર ક્લિક જરૂરથી કરજો તો ચાલો અભ્યાસ શરૂ કરીશું પ્રશ્ન પાઠ છ સપ્તવાસરા પ્રશ્ન એક નીચેના શબ્દોનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરો અનુલેખન કરવું આ મોસ્ટ આઈએમ બી પ્રશ્ન છે ગમે ત્યાં અનુલેખન કરવું અનુલેખન કરવું એટલે જોઈ જોઈને લખવું અનુકરણ કરવું એવો મતલબ થાય છે તો આ પ્રશ્ન ઘણા બાળકો લખતા નથી તો એવું ક્યારેય નહીં કરવાનું અનુલેખન કરવું એટલે સારા અક્ષરે એનું એ જ ફરીથી લખવાનું છે તો તમારે આ લખી નાખવાનું તો ચાલો જોઈએ અધ્ય સ્વ્ય સોમવાસર મંગલવાસર બુધવાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર અને રવિવાસર એના એ જ શબ્દો મેં બાજુમાં લખેલા છે પ્રશ્ન બે તમારા વાલી કે ભાઈ બહેન જે વાર બોલે તે અહીં સંસ્કૃતમાં લખો તો અહીંયા મારા ભાઈએ બુધવારથી શરૂ કરીને રવિવાર સુધી લખ્યું છે તમારો ભાઈ કે બેન જે બોલે તમારે અડાવાળા લખવાના છે તો પહેલું આવશે બુધવાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર અને રવિવાસર તેના પછી પ્રશ્ન ત્રણ કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢો હવે કેલેન્ડર પર તે મહિનામાં કૂકરી કાંકરો કે બટન મૂકો કોકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તેને અધ્યમાં લખો અને તેની પાછળ અને આગળનો વાર હોય તો તે લખો જેમ કે કાંકરી પાંચ તમારી કાંકરી પાંચ તારીખમાં પડી અને એ દિવસે રવિવાર છે તો અધ્ય રવિવાસર સ્વ સોમવાસર અને ય શનિવાસર આ રીતે પાંચ વાર કાંકરી ફેંકી અને શબ્દો લખવાના છે અહીંયા આપણે અદ્ય એટલે આજે એટલે કે વર્તમાન સો એટલે આવતીકાલે એટલે કે વર્તમાન કા ભવિષ્યકાળ અને યુ એટલે ગઈકાલે તો કુકરી ફેંકી મેં રમત રમવાની બહુ જ મજા આવશે તમે પણ મારી સાથે રમજો તો મેં કુ કુકરી ફેંકી તો આજે બુધવાર ઉપર પડ્યો મારી કાકરી એટલે અદ્ય બુધવાસર હવે અદ્ય બુધવાસર આજે બુધવાર છે તો ગઈકાલે કયો વાર હતો તો કે ગઈકાલે મંગળવાર હતો એટલે ગઈકાલ માટે આવશે હ્યવા મંગળવાસર અને આવતીકાલે કયો વાર છે તો આવતીકાલે આજે બુધવાર હોય તો આવતીકાલે કયો વાર ગુરુવાર એટલે સ્વ ગુરુવાસર આ રીતે બધા જ છોકરાઓએ અથવા તો બધા જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ વારાફરથી તમારા ભાઈ બહેન સાથે કે તમારી આસપાસમાં જેને રમત રમવી હોય તેની સાથે તમે રમી શકો છો અધ્ય સોમવાસર સ્વમંગલવાસર ય રવિવાસર અધ્ય મંગળવાસર આજે મંગળવાર છે સ્વ બુધવાસર તો આવતીકાલે બુધવાર હોય હ્ય સોમવાસર ગઈકાલે સોમવાર હોય અધ્ય શુક્રવાસર હવે કુકડી પાંચ ઉપર પડી તો આજે શુક્રવાર છે સ્વ શનિવાસર એટલે કે આવતીકાલે શુક્રવાર પછી કોણ આવે શનિવાર હવે આજે શુક્રવાર ને આવતીકાલે શનિવાર તો ગઈકાલે કયો વાર હતો તો ય ગુરુવાસર તેના પછી પાછી કુકરી નાખી એટલે અધ્ય રવિવાસર રવિવાર ઉપર કુકરી પડી તો આજે રવિવાર છે તો આવતીકાલે કયો વાર હોય સોમવાર એટલે સ્વ સોમવાસર તો આજે રવિવાર છે તો ગઈકાલે કયો વાર હતો શનિવાર તો હ્ય શનિવાસર તો આ રીતે તમારે જાતે રમત રમવાની છે તેના પછી પ્રશ્ન ચાર નીચેના બોર્ડ પર આપણે આજે એક રમત રમીશું જે તમે તમારા પરિવારના સભ્યો સાથે રમશો એક માચીસ લો તેની એક બાજુ ય સ્વ અને બીજી બાજુ હ લખો માચીસ ઉછાળો જો સ્વ આવે તો તમે શીખ્યા છો એમ કુકરી આગળના વારમાં ખાનામાં જશે અને જો હ આવે તો પાછળના ખાનામાં કુકરી મૂકવી આમ રમત રમતા રમતા વિજેતા થવા રવિવાર સુધી પહોંચવું પડશે અને જે રવિવાર સુધી પહોંચશે તે જીતી જશે એટલે જીતવા માટે તમને શુભેચ્છાઓ તો ચાલો રમત રમવાનું શરૂ કરીશું મેં કુકરી ફેંકી એટલે પાછું યાદ કરાવી દઉં શું યાદ રાખવાનું છે તો સ્વ અને હ લખવાનું છે બરાબર જો સ્વ આવે તો આગળ વધવાનું અને હ આવે તો પાછળ જવાનું તો ચાલો મેં કુકરી ફેંકી એટલે કુકરી ફેંકતા મારે સ્વ આવ્યું તો હું આગળ વધીશ મંગળવાર બીજા વ્યક્તિએ કુકરી ફેંકી તો તેને પણ સ્વ આવ્યું ત્રીજા વ્યક્તિએ કુકરી ફેંકી તો તેને પણ સ્વ આવ્યું એટલે ત્રણેય મિત્રો અહીંયા મંગળવાર ઉપર ભેગા થઈ ગયા પછી પાછી કુકરી ફેંકી તો સ્વ આવ્યું એનાથી આગળ સ્વ આવ્યું એનાથી આગળ સ્વ આવ્યું પણ હવે હ આવે છે હ તો શુક્રવાર ઉપર હું પૂછી પહોંચીશું પણ હવે હ આવ્યું છે તો પાછળ એક ડગલું પાછળ જઈશ તો આ રીતે જેમ સાપસીડી ચડતા હોય તે રીતે તમારે હ ઉપર સો આવે તો આગળ વધવાનું સો આવે તો આગળ વધવાનું છે અને હ આવે તો પાછળ જવાનું છે એમ કરતાં કરતાં અહીંયાથી આખી રમત પૂરી કરવાની છે અને જે પહેલું અહીંયા પહોંચી જાય તે વિજેતા ગણાશે તો ચાલો આ રમત તમે જરૂરથી રમજો તમને રમવાની ખૂબ જ મજા આવશે પ્રવૃત્તિ પાંચ આ રમત તમે તમારા ઘરમાં કે આંગણામાં રમી શકો છો રમાડી પણ શકો છો રમતની શરૂઆતમાં એક કુંડાળો બનાવી લો તેમાં ઊભા રહો ભાઈ બહેન મમ્મી પપ્પા કે ઘરના કોઈ અન્ય અદ્ય સ્વ કે હ બોલશે જો અધ્ય બોલે તો તમે ત્યાં જ જ્યાં છો ત્યાં જ કૂદકો મારીને ઊભું રહેવાનું જો સ્વ બોલે તો તમે ઊભા છો એનાથી આગળ કૂદકો મારવાનો અને જો હ બોલે તો ઊભા છો ત્યાંથી પાછળ કૂદકો મારવાનો તો આ રીતે રમત રમી અને તમારે આંગણાથી લઈને ઘર સુધી પહોંચવાનું છે તો ચાલો આપણે રમતની શરૂઆત કરીએ આવી રીતે કુંડાળા દોરી નાખવાના હવે જો કુંડાળામાં ટ્વિસ્ટ લાવવું હોય તો આવી રીતે તમે કુંડાળા દોરી લો એમ કરતાં કરતાં દસ પંદર કુંડાળા દોરવાના અને અહીંયા ઘર હવે અહીંયા તમે ઊભાશો હવે કુકરી ફેંકી અને તમને એમ આવ્યું સ્વ તો આગળ વધશો પછી એવું આવશે અધ્ય તો ત્યાં જ રહેશો પછી પાછી કુકરી ફેંચશો આવશે સ્વ તો બે પગ આગળ વધશે પછી પાછું આવશે સ્વ તો આગળ વધશે પછી આવશે અધ્ય તો ત્યાં જ પાછો કૂદકો મારશો પછી આવશે હ તો પાછા વળી જશો એટલે પાછા કૂદકો મારીને જશો પછી પાછું આવશે સો તો પાછા આગળ કૂદકો મારશો પાછો સો આવ્યું તો આગળ કૂદકો મારશો પણ જો પા આવી જશે તો પાછા વધશો તો આ રીતે કૂદકા મારતા મારતા ઓછામાં ઓછા બે કે ત્રણ મિત્રો આ રમત રમવાની છે એમ કરતાં કરતાં કોણ સૌથી પહેલાં ઘરે પહોંચી જાય છે તે તમારે જોવાનું છે તો આ રમત રમવાની તમને ખૂબ જ મજા આવશે અને જરૂરથી રમજો અને રમ્યા પછી મને ચોક્કસથી કોમેન્ટમાં લખજો કે તમને આ રમત રમવાની કેવી મજા આવી તમને તમારા સાવ નાનપણના દિવસો સાવ પહેલું બીજું ભણતા હોય અને લંગડી રમતા હોય ને યાદ આવી જશે અને એવું નથી બાળકો મોટાને પણ જો ઈચ્છા થાય તો મોટા પણ આ રમત રમી શકે છે પ્રવૃત્તિ છ આપેલ કેલેન્ડરના મહિનાની વિગત પરથી ખાલી જગ્યા પૂરો અહીંયા કેલેન્ડર આપ્યું છે સોમવાર સોમવારે રક્ષાબંધન આવે છે બુધવારે જન્માષ્ટમી આવે છે અને શનિવારે સ્વાતંત્ર દિવસ અને ગણેશ ચતુર્થી આવે છે એના પછી સોળ તારીખ એટલે કે રવિવારે પતેતી છે તો ચાલો તેના પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું ઉદાહરણ રક્ષાબંધન પર્વ સોમવારે અસ્તિ બે ચતુર્થ દિનાંકે મંગળવાસર અસ્તિ ત્રણ સ્વતંત્રતા દિને શનિવાસર અસ્તિ ત્રણ બુધવાસરે જન્માષ્ટમી ઉત્સવ અસ્તિ ચાર ચતુર્થી રા શનિવાસરે અસ્તિ એટલે કે ચતુર્થી શનિવારે છે બુધવારે જન્માષ્ટમીનો ઉત્સવ છે શનિવારે સ્વાતંત્ર્ય દિન છે ચતુર્થીના દિવસે મંગળવાર છે રક્ષાબંધન સોમવારના દિવસે પર્વ આવે છે છેલ્લું સોળસોળસ દિનાંશે દિનાંકે પતેતી ઉત્સવ અસ્તિ એટલે સોળ તારીખે પતેતીનો તહેવાર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ખાલી જગ્યા પૂરી શકો છો તો આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે વિડીયોને લાઇક કરશો શેર કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો અને હા રમત જરૂરથી રમજો તમને રમત રમવાની ખૂબ જ મજા આવશે એવી હું આશા સાથે વિદાય લઉં છું થેન્ક યુ